સુરત હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્નકલાકારોની થઈ છે, ત્યારે આપઘાત કરતા રત્નકલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્નકલાકારોને ટેકો મળી રહે તેવા દેખાવો કરાયા હતા. કલેકટર કચેરી ખાતે કોંગ્રેસની રત્નકલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકરોએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્નકલાકાર બોર્ડની માંગ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રત્નકલાકારોની હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કરી કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છીએ. રત્નકલાકારો ઘણા આપઘાત કરી રહ્યા છે, છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. રાજ્ય સરકાર જો રત્નકલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે. રત્નકલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયમાં રત્નકલાકારોની પડખે કોંગ્રેસ આવી છે અને સાથે સરકાર પાસે માંગ છે કે રત્નકલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ. હીરાના કારખાનાઓ રત્નકલાકારોએ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી ત્યારે રત્નકલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરાય છે. દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ. આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક રત્નકલાકાર હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી છે. કારણ કે હાલમાં જ છેલ્લા ઘણા સમયથી હીરાની જે ધંધો છે એની અંદર ખૂબ મંદી ચાલી રહી છે, લોકોને કામ નથી મળી રહ્યું. રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી દેવા સુધી જ્યારે આવી જતા હોય ત્યારે એમની મુખ્ય જે 6 માંગણીઓ છે કે એક રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, તેમના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે, એમનું પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે. એક જ્યારે આવો કોઈ કપરો સમય આવે ત્યારે જો કોઈ રત્નકલાકાર અથવા તો હીરા સાથે કોઈ પણ લોકો જોડાયેલ એમણે લોન લીધી હોય તો એની અંદર પણ રાહત આપવામાં આવે. જ્યારે આવો કપરો સમય અત્યારે જે ચાલી રહ્યો છે એની અંદર હીરાની કોઈ ફેક્ટરી હોય કે નાની નાની કોઈ ઓફિસ લઈને બેઠા હોય તો એની અંદર એમને જે વીજ કનેક્શન આવે એમાં એને રાહત આપવામાં આવે અને એક રત્નકલાકાર આવાસ યોજના બનાવવામાં આવે અને જે રત્નકલાકારો અત્યારે આપઘાત કરી રહ્યા છે એમને એક સર્વે થવો જોઈએ. એમાં ઘણા બધા રત્નકલાકારો એવા છે કે એમને લોન ચાલતી હોય અને લોનના હપ્તા ન ભરી શકાતા હોય અથવા તો પરિવારનું ગુજરાન ન ચલાવી શકવાના કારણે એ પોતાનો જીવ ટૂંકાવી દેવા સુધી પહોંચી જતા હોય ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સુધી આ માંગણી પહોંચાડી અને તાત્કાલિક આમનું નિરાકરણ આવે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે. આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્નકલાકાર સંઘર્ષ સમિતિ બનાવેલ છે. તેમના નેજા હેઠળ સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અમે બધા કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો સહિત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવીએ છીએ કે જે રત્નકલાકારો આખા દેશના 90% હીરાને જો પ્રોવાઇડ કરતા હોય, આખા દેશના ભારત દેશના જે 90% ઉત્પાદન ફક્ત સુરત શહેરનું છે અને એના રત્નકલાકાર કામદારો કેટલા હશે, એ રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિને કારણે એ લોકો આત્મહત્યા કરી રહ્યા છે, એ લોકોનું જીવન જીવવા માટેની સમસ્યાઓ ઊભી થઈ છે. તો અમે સરકારનું એ ધ્યાન દોરવા માંગીએ છીએ કે તમે રત્નકલાકાર કલ્યાણ બોર્ડનું આયોજન કરો, એ લોકોના બાળકોને શિષ્યવૃત્તિ આપો, એ લોકોના બાળકોને એમના પરિવારજનોને આરોગ્યની સુવિધા મળે અને કારખાના જે દારો છે તેને પણ તમે રાહત આપો જેથી કરીને એના કારખાના ચાલતા રહે અને રત્નકલાકારોનું જીવન પણ જીવતા રહે. જે કામદારોએ લોન લીધી છે મકાન માટે, પોતાના રહેવાસી મકાન માટે, તેમાં ઈએમઆઈ ભરવા માટે એમને વ્યાજ માફી આપો. જો ભારત સરકાર મોટી મોટી કંપનીઓને લાખો કરોડ રૂપિયાની માફી યોજના લાવતી હોય તો રત્નકલાકારો માટે પણ આ પ્રકારનું આયોજન કરવું જોઈએ, એ લોકોને વ્યાજ મુક્તિ આપી જોઈએ. અમુક વર્ષ સુધી એ લોકોને લોન ના ભરી શકે તેમાં પણ રાહત આપવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.